નમસ્તે બાળ મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે આના આગળના તાસમાં પ્રકરણ 3 આપો અને લોમાં સરવાળા અને બાદબાકી શીખ્યા છે. હવે એ જ પ્રકરણમાં આપણે થોડાક આગળ વધીશું. તો આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 33 ઉપર જુઓ તો બધા સરવાળો સહેલો બન્યો. આપણે સરવાળા શીખ્યા, એ હવે કેવું કે છે કે સહેલો બન્યો. તો આપણે જોઈએ આગળ. અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. અનિશાએ કેટલા રૂપિયાના સફરજન ખરીદ્યા? 37 રૂપિયાના. રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. રાજા નામનો છોકરો છે, એને 21 રૂપિયાના કેળા ખરીદ્યા. તો ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું, 37 એટલે 30 વત્તા 7 છે. આપણે પહેલા ધોરણમાં આવા ઘડિયા શીખ્યા હતા ને, તમને યાદ છે ને? 0 વત્તા 1 બરાબર 1, 10 વત્તા 1 બરાબર 11, એવા આપણે 100 સુધી ઘડિયા શીખ્યા હતા. એનું અહીંયા પુનરાવર્તન બતાવ્યું છે આપણને, 37 એટલે 30 વત્તા 7 છે, અને 21 એટલે 20 વત્તા 1 છે. તો 37 અને 21 મળીને 58 થાય છે, એવું પેલા ફળ વેચનાર બહેને કહ્યું છે. તો હવે જો આ અનિશા છે અને આ રાજા છે. તો અનિશા કહે છે, પહેલા બે હું કરી શકું. તો આ રાજા કહે છે કે તેણે 37 અને 21 નો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો? તો આપણે જોઈએ નીચે કે પેલા બેને કેવો સરવાળો કર્યો છે. તો ફટાફટ જવાબ આવી ગયો. તો હવે જુઓ, અહીં આપણને એક રકમ આપી છે કે ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ, આ સરવાળો જુઓ. અહીંયા સરવાળો આપ્યો છે 26 વત્તા 43. તો 26 નો શું થશે? 20 વત્તા 6 થાય. અને 40 ના શું થાય? 40 વત્તા 3. પછી આ દશક દશક વાળી સંખ્યા અને એકમ એકમ વાળી સંખ્યાનો નીચે સરવાળો બતાવ્યો છે, 20 વત્તા 40, 6 વત્તા 3. તો 20 ને 40 કેટલા થાય? 60 થાય. અને 6 ને 3 કેટલા થાય? 9 થાય. તો 60 વત્તા 9 કેટલા થશે? 69. તો આનો જવાબ શું આવે છે? 69. પડી ખબર બાળકો? ફરી આપણે જોઈએ. ચાલો 26 વત્તા 43. હવે 26 નું આપણે ઘડિયા કરીએ તો કેટલા થશે? 20 વત્તા 6. અને 40 નું શું થાય? 43 નું શું થાય? 40 વત્તા 3. અને 20 અને 40 બે જોડે લખવાના, 20 વત્તા 40. અને 6 અને 3 જોડે લખીશું, 6 વત્તા 3. 20 ને 40 કેટલા થશે? 60. અને 6 ને 3 કેટલા થશે? 9. તો 60 વત્તા 9 બરાબર 69. તો કેવું ઝડપથી આપણો સરવાળો થઈ ગયો, ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો આપણે પાછળનું પાનું જોઈશું. હવે જો અહીંયા આપ્યું છે કે હવે કહો કે તમે એને બીજે રીતે કરી શકશો. આપણે જે આગળ દાખલો શીખ્યા એને આપણે બીજી રીતે કરી શકીશું. તો જોઈએ, 33 વત્તા 56. તો 33 નું શું થશે? 30 વત્તા 3. અને 56 નું શું થાય? 50 વત્તા 6. તો 30 અને 50 નો સરવાળો કેટલો થાય? 80. પછી આપણે 3 નીચે ઉતારીશું અને 6 પણ એમને, 3 વત્તા 6. પછી 80 વત્તા 3 ને 6 કેટલા થશે? 9. તો 80 વત્તા 9 કેવી રીતે કેટલા થશે? 89. આમાં છે, પહેલા 30 વત્તા 50 નો સરવાળો કર્યો, પછી 3 વત્તા 6 નો સરવાળો કર્યો, પછી 80 વત્તા 9 કેટલા થયા? 89. આગળ કરતા થોડી રીત આમાં જુદી છે. હવે છે કે જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો. આપણને અહીંયા દાખલા ગણવાના છે, આપણે જાતે કરીશું. 37 વત્તા 22. તો 37 નું શું થશે? 30 વત્તા 7. અને 22 નું શું થશે? 20 વત્તા 2. તો પહેલા આપણે શેનો સરવાળો કરવાનો? જેની પાછળ શૂન્ય છે એવું યાદ રાખીશું પહેલા.
શૂન્ય કોની પાછળ છે? ત્રણ અને બે, ત્રીસ અને વીસ. ત્રીસ અને વીસ નો સરવાળો કેટલો થશે? પચાસ. તો આપણે આ ખાનામાં પચાસ લખીશું અને સાત એને એમ અને બે ને એમ ને એમ ઉતારીશું. આ વીસ નહીં લખવાના. કેમ? તો આપણે આ બે નો સરવાળો કર્યો છે એટલા માટે. ત્રીસ ને વીસ પચાસ, વત્તા સાત વત્તા બે. તો પચાસ ના પચાસ જ ઉતારીશું. હવે આ બે સંખ્યાનો સરવાળો કરીએ. સાત ને બે કેટલા થશે? નવ. તો પચાસ વત્તા નવ કેટલા થાય? ઓગણસાઠ. આવડ્યું ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે નીચે જોઈએ. તોતેર વત્તા ચોવીસ. તોતેર નું શું થશે? એને છૂટા પાડીએ તો સિત્તેર વત્તા ત્રણ, અને ચોવીસ ને છૂટા પાડીશું તો વીસ વત્તા ચાર. તો સિત્તેર વત્તા વીસ કરીએ તો કેટલા થશે? સિત્તેર અને વીસ નેવ થાય. અને ત્રણ વત્તા ચાર એને એમ લખીશું, નેવ ને નીચે જ લખી દઈશું. અને ત્રણ વત્તા ચાર નો સરવાળો કેટલો થાય? સાત. તો એ લખવાનું સાત. નેવ વત્તા સાત બરાબર કેટલા થશે? સત્તાણું. ચલો હવે આપણે આગળનું પેજ જોઈએ. અહીંયા છે છપ્પન વત્તા એકવીસ. તો પહેલા આપણે છપ્પન ને છૂટા પાડીશું. છપ્પન ને છૂટા પાડે તો કેવી રીતે લખાય? પચાસ વત્તા છ. પછી આપ્યા છે એકવીસ. તો આપણે એકવીસ ને છૂટા પાડીશું તો વીસ વત્તા એક. પચાસ વત્તા છ અને વીસ વત્તા એક. તો ચલો આપણે પહેલા શેનો સરવાળો કરીશું. હવે તો આવડે, આપણે બે દાખલા શીખ્યા. પહેલા શેનો, જેની પાછળ ઝીરો હોય એનો સરવાળો કરીશું. તો પચાસ અને વીસ નો સરવાળો કરીએ તો કેટલો થાય? સિત્તેર. પછી એક એક સંખ્યા છે એમની એમ જ લખવાની. પછી સિત્તેર ના સિત્તેર. પછી આ બેનો સરવાળો કરીશું. છ ને કેટલા થશે? સાત. તો અહીંયા લખવાના સાત. સિત્તેર વત્તા સાત કેટલા થશે? સિત્યોતેર. તો હવે ખબર પડી ને બાળ મિત્રો આપણે કેવી રીતે ગણવાનું છે? જો આને પણ આવડી ગયો આવી રીતે સરવાળો કરતા. એણે કર્યો છે જુદી રીતે. છપ્પન વત્તા એકવીસ. તો છપ્પન ના છપ્પન લખ્યા. હવે વીસનો એકવીસને છૂટા પાડ્યા. વીસ વત્તા એક. તો છપ્પન ને વીસ, છપ્પનમાં એક ઉમેરે કેટલા થાય? સત્તાવન. સત્તાવન વત્તા વીસ કરીએ તો કેટલા થશે? સિત્યોતેર. તો આ રીતે પણ આપણે સરવાળો કરી શકીએ છીએ. હવે જો નીચે કે હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી નાખો. જે આપણે ઉપર શીખ્યા એ પગથિયા આપણે નક્કી કરવાના છે અને ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો. તો બાળમિત્રો આપણે હજુ ત્રણ જ દાખલા શીખ્યા છે એટલે આપણને પગથિયા એટલા જલ્દી યાદ રહે નહીં. એટલે આ બધા દાખલા હું તમને નોટમાં બતાવું છું. તો તમારે શીખી લેવાના છે, પછી યાદ રાખવાના. પછી આપણને આવો સીધા જવાબ લખવા માંગતે કે તો આપણને આવડી જાય. તો જો બાળકો, તેત્રીસ વત્તા બેતાળીસ નો સરવાળો કરવાનો છે. તો તેત્રીસ ના તેત્રીસ ને બેતાળીસ ને છૂટા પાડીએ તો ચાલીસ વત્તા બે થાય. તો તેત્રીસ ને ચાલીસ કેટલા થશે? તોતેર. અને બે ના બે, તોતેર બા બે ઉમેરીશું તો પંચોતેર. અને આપણે ઉભા દાખલા ગણીએ તો આવી રીતે ગણાય. તેત્રીસ વત્તા બેતાળીસ. ત્રણ ને બે પાંચ, અને ત્રણ ને ચાર સાત. આ રીત પણ આપણને આવડવી જોઈએ અને આ રીત પણ આપણને આવડવી જોઈએ. તો ચલો હવે બીજો દાખલો. બીજો છે ઓગણીસ વત્તા એકસઠ. તો ઓગણીસ ના ઓગણીસ, સાહીઠ. એકસઠ ને છૂટા પાડો તો સાહીઠ વત્તા એક થશે. ઓગણીસ ને સાહીઠ કેટલા થશે? ઓગણએસી. અને એમાં એક ઉમેરીએ તો કેટલા થાય? એસી થાય. હવે અહીંયા બીજી રીત છે ઓગણીસ વત્તા એકસઠ. નવ ને કેટલા થશે? દસ. બે અંક આવે તો મેં તમને શીખવાડ્યું છે. તો એકમનો અંક નીચે લખવાનો અને દશકનો અંક આગળના અંક ઉપર વધી તરીકે આપણે મૂકવાનો છે. નવ ને એક દસ ની શૂન, વધી પડી એક. ક્યાં મૂકીશું? એક ની ઉપર. એક ને એક બે, અને બે માં છ ઉમેરીએ તો કેટલા થશે? આઠ.
બંને દાખલાનો જવાબ સરખો આવ્યો છે, આપણે બંને રીતે સાચો દાખલો ગણ્યો છે. હવે છે ત્રીજો દાખલો, 48 વત્તા 42, તો 48 ના 48 લખીશું, 42 ને છૂટા પાડીએ તો 40 વત્તા 2 થાય, 48 ને 40 88, એમાં 2 ઉમેરીશું તો કેટલા થશે 90. હવે બીજી રીતે ઉભા દાખલો ગણવાનો, 48 વત્તા 42, 8 ને 2 10 ની 0, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 4 9 થાય. હવે ચોથો દાખલો, 33 વત્તા 27 કરવાના છે, તો 33 ના 33, 27 ને છૂટા પાડીશું તો 20 વત્તા 7, તો 33 ને 20 53, અને 7 ઉમેરીએ તો કેટલા થશે 60. બીજી રીતે 33 વત્તા 27, 7 ને 3 10 ની 0, વધી પડી 1, 3 ને 4, 4 ને 2 6, જવાબ કેટલો આવ્યો 60. હવે છે પાંચમો દાખલો, 34 વત્તા 63, 34 ના 34, 63 ને છૂટા પાડો, 60 વત્તા 3, તો 34 ને 60 કેટલા થશે 94, એમાં 3 ઉમેરીએ તો 97. હવે ઉભો ગણીએ, 34 વત્તા 63, 4 ને 3 7, ને 3 ને 6 9, જવાબ આવ્યો 97. 53 વત્તા 64, 53 ના 53 લખીશું, 64 ને છૂટા પાડીએ તો 60 વત્તા 4, 53 ને 60 113 થાય, અને એમાં 4 ઉમેરીએ તો 117. તો ઉભી રીતે બીજી રીતે જો, 53 વત્તા 64, 3 ને 4 7, અને 6 ને 5 11 થાય. પણ બાળ મિત્રો, આની આગળ સંખ્યા નથી, એટલે આપણે ઉપર વધી નહીં મૂકવાની, 11 ના 11 લખવાના. પડી ખબર ને, જો આગળ ત્રીજી સંખ્યા હોત, 100 નો અંક હોત, તો એથી આપણે વધી મૂકત, પણ અહીંયા અંક આપ્યો નથી, એટલે આપણે વધી નહીં મૂકવાની, 2 અંક આવે તો 11 ના 11 નીચે મૂકવાના છે. હવે છે સાતમું, 55 વત્તા 25, 55 એમને એમ લખીશું, 25 ને છૂટા પાડીએ, 20 વત્તા 5, 50 ને 20 75, 5 ના 5, 75 ને 5 કેટલા થશે 80. બીજી રીતે જો, 55 વત્તા 25, 5 ને 5 10 ને 0, વધી પડી 1, 10 2 અંકમાં આવ્યો, એટલે એકમનો અંક નીચે લખવાનો અને 10 અંકનો અંક વધી તરીકે આપણે મૂકીશું, એના આગળના અંક ઉપર વધી મૂકવાની, 5 ને 1 6, 6 ને 2 8, આપણો જવાબ આવ્યો 80. હવે છે આઠમા નંબરનો, 67 વત્તા 25, 67 ના 67, અને 25 ને છૂટા પાડીએ તો 20 વત્તા 5, 67 ને 20 87, અને 5 ના 5, આપણે 87 ને 5 કરીએ તો કેટલા થશે 92. હવે બીજી રીતે જો, 67 વત્તા 25, 7 ને 5 12, તો 12 નો શું આવશે નીચે, બગડો, અને વધી પડી 1, 6 ને 1 7, 7 ને 2 9. હવે 9 નંબરનો દાખલો જોઈએ, 72 વત્તા 56, 72 એમને એમ, 56 ને છૂટા પાડીશું, 50 વત્તા 6, 72 ને 50 કેટલા થશે તો 122, અને એમાં 6 ઉમેરવાના એટલે 128. હવે બીજી રીતે જો, 72 વત્તા 56, 6 ને 2 8, 7 ને 5 12, તો નીચે 12 ના 12, આમાં વધી આવશે નહીં આવે, બહુ સરસ. ચલો હવે આગળ જોઈએ. ચાલો બાળમિત્રો, ચાલો હું તમને વાર્તા કહું. હવે જો, આપણા ગણિતમાં પણ વાર્તા આવી છે, કેવી મજા આવશે સાંભળવાની, બધા તૈયાર છો ને? ચલો. એક વખત સિંહનું એક બચ્ચું,
जंगल में रस्तो भूली गयु। सिंहनु बच्चू हतु ए जंगल में रस्तो भूली गयु। ते रड़वा लाग्यु अने मां मां एम भूमो पाड़वा लाग्यु। एक वृद्ध हरण ने तेना पर दया आवी। जंगल में ए बच्चू रखड़तु हतु तो वृद्ध हरण हतु एने ए बच्चानी उपर दया आवी। ते तेने पोताना घेर लई गयु। वृद्ध हरण तेने पोताना घेर लई गयु। परंतु बीजू हरण खरेखर खूबज गभराई गयु। बीजू हरण हतु ए खूब गभराई गयु। तेना बीजा मित्रों ससला खिसकोलियो अने पक्षीओ पण गभराई गया। आपणी वच्चे सिंह केम बधा सिंह थी बीता था? कारण के सिंह तो बधाने खाई जाए एटला माटे। अरे नाना ते आपणा बच्चाने भरखी जसे। भरखी जसे एटले के खाई जसे। वृद्ध हरणे कह्युं गभराशो नहीं, हूँ तेने आ बाबत में चेतवणी आपीश। वृद्ध हरणे कह्युं तमे कोई गभराशो नहीं, ए बाबते हूँ एने चेतवणी आपीश। सवारमां सिंहना बच्चाए बधानो आभार मान्यो अने तेने जवानुं शरू कर्युं। बधाए एने रहेवा माटे मंजूरी आपी दीधी। ते सिंहनुं बच्चुं बधानी जोड़े रह्युं अने जेवुं सवार पड़ी એટલે એને બધાનો આભાર માન્યો અને જવાની તૈયારી કરી એણે। પરંતુ એક સસલાએ કહ્યું ઉભા રહો, તે આ રીતે જઈ શકે નહીં। સસલાએ કહ્યું કે ઉભો રહે ભાઈ, તું આ રીતે જઈ શકીશ નહીં। તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો। સસલો કે છે કે એણે કોઈ શરારત તો નથી કરી ને, કોઈને ખાઈ તો નથી ગયું ને, તો મને ભરો પેલા ગણી લેવા દો। આપણે કુલ 240 હોવા જોઈએ, ચાલો ગણીએ। એ બધા જે જંગલમાં રહેતા હતા એ બધા થઈને 240 હતા, તો એટલા છે કે નહીં એ આપણે ગણવાના છે અને દાખલા પણ ગણીશું જોડે જોડે। તો જો સસલાએ ગણતરી કરી, ટીલુએ સસલા અને હરણ ગણ્યા, ત્યાં 27 સસલા હતા અને 38 હરણ હતા। ટીલુએ ગણતરી કરી તો સસલા કેટલા હતા? 27 અને હરણ કેટલા હતા? 48 પછી વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી તો ત્યાં 124 પક્ષીઓ હતા અને 38 ખિસકોલીઓ હતા। તો ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણ અને સસલા છે તે શોધીએ। તો આપણને અહીંયા દાખલો ગણવાનો છે। હરણની સંખ્યા હતી 48 અને સસલાની સંખ્યા હતી 27। તો અહીંયા જો પહેલા આપણે ક્યાંથી શરૂઆત કરવાની? એકમથી। તો 8 ને 7 કેટલા થશે? 15। તો 15નો અહીંયા પાંચડો લખવાનો અને વધી મૂકવાની 1। ક્યાં મૂકવાની? 4ની ઉપર। અને અહીંયા છે પછી દશકનો સરવાળો કર્યો છે, 4 ને 1 5, 5 ને 2 7। તો હરણ અને સસલા બંને ભેગા થઈને કેટલા થયા? 75 થયા। તેવી જ રીતે આપણે પક્ષીઓની સંખ્યા અને ખિસકોલીઓની સંખ્યાનો સરવાળો કરીએ। આપણે સસલા અને હરણ ગણ્યા એ થયા 75। હવે આપણે ચકલીઓ અને ખિસકોલીઓ ગણીશું તો પક્ષીઓ હતા 124 અને ખિસકોલીઓ હતી 38। તો એકમના નીચે એકમ, દશકના નીચે દશક, અહીંયા 38 એમાં સોનો અંક આપ્યો નથી એટલે ખાનું ખાલી છે। 4 ને 8 12 નો બગડો, વધી પડી 1। ક્યાં મૂકવાની? 2ની ઉપર। 2 ને 1 3, 3 ને 3 6 અને 1 ના 1। તો પક્ષીઓ અને ખિસકોલીઓ ભેગા થઈને કેટલા હતા? 162। તો જો તેથી પક્ષીઓ અને ખિસકુલીઓ ભેગા મળીને 162 હતા અને હરણ અને સસલા 75 હતા। તો વૃદ્ધ હરણે કહ્યું આપણે 240ની સંખ્યામાં હતા, હવે બધા મળીને આપણે કેટલા છીએ? તો આપણે જોઈએ અહીંયા આપ્યું છે પક્ષીઓ અને ખિસકુલીઓ કેટલા હતા? 162। તો આપણે આ ખાનામાં લખ્યું
एक छ अने बे, हरण अने ससला हता 75। तो अहीं आपणे लख्यु 7 अने 5, 100 मां कशु नहीं एटले शुं लख्यवानो 0। 2 ने 5 केटला थशे 7, 6 ने 7 केटला थशे 13, 13 नो तगड़ो वधी पड़ी 1, 1 ने केटला थाय 2। तो अत्यारे गणतरी करी तो केटला हता 237, अने पहला गणतरी करी कुल केटला हता 240। तो अहीं आपणे कीड़ी बेन कहे छे के हवे तमे कल्पना करी शकशो, सिंहनुं बच्चुं घरे पाछुं जई शकशे, सिंहना बच्चाए कोई प्राणीने खाधुं छे। तो जो पहला 240 हता अने हवे 237 छे, तो ओछा छे के वधारे? ओछा थई गया। तो सिंहना बच्चाए कोई प्राणीने खाधा हशे, तो केटला? तो 237 छे, तो केटला प्राणी खाधा हशे? 240 माथी 237 बाद करी देवाना, तो केटला खाधा होय? 3 प्राणीओ एमणे सिंहનું બચ્ચું ખાઈ ગયું હશે। હવે છે કે બલ્બ એટલે કે વીજળીના ગોળા કેટલા છે? આપણે આ ઉદાહરણ આપ્યું છે કે એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા અને બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા, તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? તો આ દાખલો હું તમને નોટમાં સમજાવું છું। તો 270 પ્રથમ, તો સૌથી પહેલા આપણે શું કરીશું, જે રકમ હશે એમાંથી આપણે શેનો દાખલો ગણવાનો છે એની નીચે લીટી કરવાની છે। આ રકમવાળા દાખલા છે, એટલા માટે આપણે પહેલા જોઈએ કે એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા, બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા, તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? તો બાળ મિત્રો, શીખવાડું એ પ્રમાણે જુઓ, પહેલા આપણે સંખ્યા શોધીશું। તો સંખ્યા કેટલી છે? 270। 270 શું છે? બલ્બ। એનું શું કરે છે? તો પ્રથમ દિવસે બન્યા, તો આપણે આની નીચે લીટી દોરીશું, પ્રથમ દિવસે 270 બલ્બ। પછી બીજી સંખ્યા શોધો, 123। 123 શું છે? તો બલ્બ। એ બીજા દિવસે, તો બીજા દિવસે 123 બલ્બ, અને કુલ બલ્બ આપણને આટલું શોધતા આવડી જાય તો આપણને દાખલો ગણવામાં સરળતા રહે છે। તો પહેલા આપણે રકમ લખીશું, 270 બલ્બ પ્રથમ દિવસે આપણે જેની નીચે લીટી કરી છે એ જ આપણે અહીંયા પાછળ વિગત તરીકે લખવાની છે, વત્તા 123 બલ્બ બીજા દિવસે, અને અહીંયા લખીશું કુલ બલ્બ। હવે સરવાળો કરીએ, 0 ને 3 3 થશે, 7 ને 2 9 અને 2 ને 1 3। તો કારખાનામાં કુલ 393 બલ્બ બન્યા। બાળકો, જ્યારે પરીક્ષામાં આવો રકમવાળો દાખલો પૂછાય ત્યારે તમારે આ પાછળની વિગત અને નીચેનો જવાબ ફરજિયાત લખવાનો છે। આનો અડધો માર્ક્સ અને આનો અડધો માર્ક્સ તમને મળે છે, એ જો તમે આ વિગત અને આ નીચેનો જવાબ ના લખો તો તમારા 1 માર્ક્સ કપાઈ જશે। પહેલા તમારે રકમ શોધવાની, વિગત શોધવાની, તો તમને આ દાખલો ગણવામાં સરળતા રહે છે। હવે બીજો દાખલો જોઈએ। દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી, પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી, હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કોઈ બી વસ્તુ હોય અને એની જ વસ્તુ બીજું કોઈ આપણને આપે તો આપણી પાસે વસ્તુ વધે છે કે ઓછી થાય છે? જો એ વસ્તુ વધે તો આપણે સરવાળો કરવાનો, અને એ વસ્તુ ઓછી થતી હોય ત્યારે આપણે બાદબાકી કરવાની, આપણે વિચારવાનું કે આપણી પાસે આટલી વસ્તુ હોય અને આપે તો શું થાય, મીણબત્તી વધે? તો આનો આપણે સરવાળો કરીશું। તો પહેલા આપણે રકમ શોધવાની, એની નીચે લીટી દોરીશું, 153 મીણબત્તી હતી તો એની નીચે લીટી, 237 તો શું છે, મીણબત્તી આપી, એની નીચે લીટી કરવાની અને કુલ મીણબત્તી થઈ।
જે લીટી કરી છે એ જ રીતે આપણે એ જ વિગત લખવાની અને દાખલો ગણવાનો. 153 મીણબત્તી હતી, 237 મીણબત્તી આપી, સરવાળાનું નિશાન કરવાનું અને કુલ મીણબત્તી થઈ 3 × 7 = 10. 10 ની 0, 2 અંક આવ્યા એટલા માટે આપણે વધી મૂકવાની, 10 ની 0 વધી પડી 1. 5 ને 6, 6 ને 3 = 9, 2 ને 1 = 3. હવે નીચેનો જવાબ લખીશું ક્યાંથી, તો હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ, તો કેટલી છે એની જગ્યાએ 390 બાકી એનું એ જ લખવાનું. જો હવે રફી પાસે કુલ 390 મીણબત્તી થઈ, આ જ લીટી જવાબ તરીકે લખવાની, પણ કેટલીની જગ્યાએ આપણે જવાબ લખવાનો છે. હવે ત્રીજો દાખલો છે કે ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે, એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે. આપણે બંને ડબ્બાના માણસો ગણવાના, એટલે એ બંને ડબ્બાના માણસો ગણવા હોય તો શું કરવું પડે, આપણે સરવાળો કરવો પડે. તો સૌથી પહેલા આપણે શેનો સરવાળો કરવાનો છે શોધવા માટે રકમમાં જોઈએ. 132 લોકો શું કરે છે, તો એક ડબ્બામાં છે, 129 લોકો બીજા ડબ્બામાં. તો આની નીચે આપણે લીટી દોરી રાખવાની અને કુલ લોકો એની નીચે પણ લીટી દોરીશું. હવે આપણને દાખલો ગણવામાં સરળતા રહેશે, જેની નીચે લીટી દોરી છે એ જ વસ્તુ છે. 132 લોકો એક ડબ્બામાં, તો અહીંયા એક ડબ્બામાં, વત્તા 129 લોકો બીજા ડબ્બામાં, અહીંયા લખીશું કુલ લોકો. 9 ને 2 = 11, 11 નો એકડો વધી પડી 1. 3 ને 1 = 4, 4 ને 2 = 6, 1 ને 1 = 2. તો બંને ડબ્બામાં થઈને કુલ 261 લોકો બેઠા છે. જે અહીંયા જે છેલ્લે પ્રશ્ન આપણે પૂછ્યો છે એ જ લખવાનું, પણ કેટલાની જગ્યાએ આપણે જવાબ લખવાનો. હવે ચોથો દાખલો જુઓ કે સોનુએ 138 કાંકરા મેળવ્યા, કરીમે 44 કાંકરા મેળવ્યા, તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા. આપણે બંને જણાએ કુલ કેટલા કાંકરા મેળવ્યા છે એ શોધવાનું છે. તે બંનેનું શું કરવું પડશે, સરવાળો. તો સરવાળો કરવા આપણે રકમ શોધીએ. તો 138 કાંકરા કોને મેળવ્યા, સોનુએ, તો એની નીચે લીટી દોરવાની. પછી 44 કાંકરા કોને મેળવ્યા, કરીમે, તો કરીમે 44 કાંકરા એની નીચે લીટી દોરવાની અને કુલ કાંકરા. હવે 138 કાંકરા સોનુએ એ વિગત લખવાની, વત્તા 44 છે, તો 44 અહીંયા શું લખવાનો, 0, 100 નો અંક આપ્યો નથી. અહીંયા કુલ કાંકરા 8 ને 4 = 12 વધી પડી 1. પહેલા વધી, 3 ને 1 = 4 ઉમેરવાની, 4 ને 4 = 8, 1 નો 1. તો હવે તેમણે કુલ 182 કાંકરા મેળવ્યા. ખબર પડી ને બાળ મિત્રો? તો હવે આપણે આગળના તાસમાં મળીશું. જય સ્વામિનારાયણ.